गुड मॉर्निंग माय डियर फ्रेंड्स एंड स्टूडेंट्स, थर्ड चैप्टर आपणो पूर्णाहुतिना आरे पहोंचवा आयु छे। आपणे छेल्ले लास्ट लेक्चर में शू जोई गया था, रिकॉल योर मेमरी, किर्चॉफ नो प्रथम नियम के जे जंक्शन बिंदु माटे हतो, किर्चॉफ नो बीजो नियम जे लूप एटले बंद गाळाना परिपथ माटे हतो, किर्चॉफ नो पहेलो नियम जे विद्युत भारना संरक्षणना नियम परथी लाया, किर्चॉफ नो बीजो नियम के जे ऊर्जा संरक्षण नियमनो विशिष्ट कथन छे। हवे आ किर्चॉफना नियमो आपणे आगळ જતા કોઈ પણ જટિલ એવા પરિપથોના વિશ્લેષણ માટે બહુ જ ઉપયોગી પડશે। ટૂંકમાં એ બે નિયમો પરથી તમારે સમીકરણ બનાવવાના અને આ સમીકરણનો ઉકેલ તમે 10મા ધોરણમાં ભણી ગયા હતા ને એ મુજબ જ એનું સાદરૂપ આપવાનું છે। એટલે કે આદેશની રીતે, લોપની રીતે, જે રીતે તમને ફાવે એ ઉકેલ લાવવાનો છે। પહેલા નિયમ પરથી એક સમીકરણ બનશે, બીજા નિયમ પરથી સમીકરણ બનશે, આમ જેટલી અજ્ઞાત રાશિઓ હશે એટલા સમીકરણ તૈયાર થશે કિર્ચોફના નિયમ પરથી। ઓકે, હવે આજે આપણે આગળ જઈએ છીએ। વિસ્ટોન નામના વૈજ્ઞાનિકે ત્રણ જ્ઞાત અવરોધ પરથી એક અજ્ઞાત અવરોધ શોધવા માટેનો એક પરિપથ આપેલો, જે પરિપથને વિસ્ટોન બ્રિજ અથવા તો વિસ્ટોન નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। આ અજ્ઞાત અવરોધ શોધવા માટેનો એક આ સિદ્ધાંત છે, જે સિદ્ધાંત જો તમને સમજણ પડે તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રાયોગિક રીત કે જે તમારા પ્રયોગશાળામાં પ્રેક્ટિકલમાં એ આવશે, પ્રેક્ટિકલ તમે કરશો તો પ્રેક્ટિકલમાં અજ્ઞાત અવરોધ શોધવા માટેનું વિસ્ટોન બ્રિજનું એક સાધન આવે છે। એ સાધન પણ આપણે આજે જોઈશું। ટૂંકમાં સંપૂર્ણપણે વિસ્ટોન બ્રિજની ચર્ચા આજના લેક્ચરમાં થવાની છે। ઓકે, જોઈ લો વિસ્ટોન બ્રિજનો સિદ્ધાંત। વિસ્ટોન બ્રિજનો સિદ્ધાંત સમજવા માટે આપણી પાસે કોઈ ચતુષ્કોણ લઈશું, એ ચતુષ્કોણની ચાર ભુજાઓમાં એક એક અવરોધ લઈને ચતુષ્કોણ પૂરો કરેલો છે। આ રીતે એટલે આ એ બી સી અને આ ડી। હવે એમાં અવરોધ કયા લીધા છે? R1, R2, R3, R4, જેમાં ખાસ કરીને R1 R3 નું સામાન્ય બિંદુ કયું થયું કે R1 R3 ના સામાન્ય બિંદુ A સાથે અને R2 R4 ના સામાન્ય બિંદુ C, આ બેની વચ્ચે એક વિદ્યુત કોષ અને આ સરળતા ખાતર સાદી કળ લેવામાં આવે છે। એટલે આ વિદ્યુત કોષ કે જેનું વિચારક બળ ઈ અને આ સાદી કળ કે, પછી R1 R2 ના સામાન્ય બિંદુ B અને R3 R4 ના સામાન્ય બિંદુ D, એ બેની વચ્ચે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલ છે। હવે તમને થશે કે આ ગેલ્વેનોમીટર શું છે? ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જે તેનામાંથી વહેતા વીજ પ્રવાહની હાજરી બતાવે અને દિશા બતાવે કે પ્રવાહ આ બાજુ જતો હોય તો ગેલ્વેનોમીટર આમ આવર્તન બતાવે, પ્રવાહ આ બાજુ જતો હોય ગેલ્વેનોમીટર આમ આવર્તન બતાવે, પણ જો પ્રવાહ વહેતો ન હોય તો આવર્તન એનું વચ્ચે હોય। એટલે ગેલ્વેનોમીટર જ્યારે આવર્તન ન બતાવે ત્યારે કહેવાય કે ગેલ્વેનોમીટરે તટસ્થ બિંદુ પ્રાપ્ત કર્યું છે તેવું કહી શકાય। ક્યારે? કે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે। ઓકે, સમજાઈ ગઈ આ બધી વાત? આ રીતનો આ નેટવર્ક છે એને વિસ્ટોન નેટવર્ક કહેવામાં આવે છે અથવા તો વિસ્ટોન બ્રિજ કહીએ છીએ આપણે એને। ધીસ ઇઝ ધ વિસ્ટોન
નેટવર્ક. હવે આ ચાર અવરોધ પૈકી ગમે તે એક અજ્ઞાત, બાકીના ત્રણ જ્ઞાત, તો વાંધો નહીં, ભલે ગમે તે એક અજ્ઞાત આપણે શોધીશું. હવે મુખ્ય બેટરીમાંથી વહેતો પ્રવાહ આય, પછી અહીંથી વહેતો પ્રવાહ આઈ વન, અને અહીંથી વહેતો પ્રવાહ આઈ ટુ. હવે બરાબર ધ્યાન આપજો મારે શું કહેવું છે. આટલા પોર્શન થી મારી ગાડી અટકી ગઈ, માની લો એ જ વસ્તુને હું અહીંયા આગળ સમજાવું છું. આ આ વસ્તુ શું છે કે એક એક્સ્ટ્રા જાણકારી. પ્રવાહના બે ભાગ પડી ગયા, આઈના આઈ વન અને આઈ ટુ. હવે મારી પાસે આ ગેલોનોમીટર, ખાલી એ જ વસ્તુ હાઈલાઈટ કરજો, સમજજો બરાબર. આ ગેલોનોમીટર બરાબર, અને આ આપણો ચાર અવરોધ. હું શું સમજાવવા માંગુ છું બરાબર જોજો. આ બી, આ ડી, આ સી, આ એ. અહીંયા સમજજો કે આ આઈ છે, આઈ વન છે, આઈ ટુ છે, જે ત્યાં સુધી તો બતાવી છે મેં. આ કોઈને એવું ના લાગે કે ક્યાંથી જોડ્યું, એટલે ડાયરેક્ટ હું બેટરી સમજવા માટે બતાવું છું. ઓકે, હવે શું થશે, માની લો કે અહીંયા પહોંચ્યા પછી પ્રવાહ અહીંયા વહેંચાશે, નીચે વહેંચાશે, પણ પ્રવાહ અહીંયા વહેંચાશે તો આ બિંદુ આગળનો વિદ્યુતસ્થિતિમાન VB અને આ આગળનો બિંદુ વિદ્યુતસ્થિતિમાન VC. પણ જો VB is greater than VC છે, માની લો કે અહીંનું પોટેન્શિયલ અહીંના પોટેન્શિયલ કરતા વધારે છે, તો અહીંયા આગળ પ્રવાહ આમ જશે. હવે એ પ્રવાહ આમ જશે એટલે અહીંયા શું કે લખીશું, ત્રીજો પ્રવાહ I1, I2 અને I3. હવે I1 માંથી I3 અહીંયા જાય તો અહીંયા કયો પ્રવાહ વહે, I1 માંથી I3 બાદ થાય બરાબર, અને અહીંયા I2, તો I2 અને I3 ભેગા થાય તો અહીંયા આમાંથી કેટલો પ્રવાહ વહે, I2 પ્લસ I3. આ સમજો, આપણા અવરોધ R1 છે, અવરોધ R2 છે, અવરોધ R3 છે, અવરોધ R4 છે. એટલે ગેલોમીટર માંથી પ્રવાહ પસાર થયો એટલે ગેલોમીટર આવર્તન બતાવ્યું, પણ મને ગેલોમીટર જ્યાં સુધી આવર્તન બતાવે છે ત્યાં સુધીમાં મને કોઈ જ રસ નથી, કારણ કે એ સિદ્ધાંતમાં મારે એક જ વસ્તુ જોવાની છે કે જ્યારે ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય એટલે વ્હીટસ્ટોન બ્રિજ સંતુલન સ્થિતિમાં આવે. અત્યારે ચારે અવરોધની એડજસ્ટમેન્ટ એવી છે કે ગેલોમીટર માંથી પ્રવાહ પસાર થાય છે, એટલે હજી આ કન્ડિશનને હું ધ્યાનમાં નહીં લઉં બરાબર. હવે બીજી પરિસ્થિતિ બતાવો. આ ફરી પાછું આ ગેલોનોમીટર આપણું, ફરી આપણી પાસે આ બેટરી, ચલો એ જ વસ્તુ ફરી જોડી, છેલ્લે આ રહેશે. એટલે આ મેં પહેલી સ્થિતિ સમજાવી, આ બીજી સ્થિતિ સમજાવું છું. બીજી સ્થિતિ આ, ચલો આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર. આ પ્રવાહ આપણને ખબર છે આઈ છે, આઈ ખબર છે, આઈ વન આઈ ટુ. હવે શું કર્યું મેં ખબર, હવે અહીંયા આગળ વીસી અને આ વીબી, એમાં વીસી ઇઝ ગ્રેટર ધેન વીબી લખ્યા. અવરોધો એવી રીતે એડજસ્ટ કરેલા છે કે જેથી અહીંનું પોટેન્શિયલ અહીંના પોટેન્શિયલ કરતા વધારે છે. જેમ અહીંનું પોટેન્શિયલ વધારે એટલે પ્રવાહ ઊંચેથી નીચે ગયો, હવે અહીંનો પોટેન્શિયલ વધારે એટલે હવે આ પ્રવાહ અહીંયાથી ગયો એટલે આઈ ટુ માંથી આઈ થ્રી ઉપર ગયો. તો પછી આ કયો થયો, તો કે સાહેબ આ આઈ ટુ માઇનસ આઈ થ્રી થાય, અને અહીંયા પહોંચ્યા પછી આ કયો થાય, તો કે સાહેબ એ આઈ વન પ્લસ આઈ થ્રી થાય. આખું ઊંધું થઈ ગયું, જો અહીંયા આઈ ટુ પ્લસ આઈ થ્રી હતું, આઈ વન માઇનસ આઈ થ્રી હતું, હવે આઈ વન પ્લસ આઈ થ્રી થઈ ગયું, આઈ ટુ માઇનસ આઈ થ્રી થઈ ગયું, અને પછી છેલ્લે તો પ્રવાહ આઈ આવી જ જવાનો છે.
કેવી રીતે? તો કે જોઈ લો, i2 માઈનસ i3, i1 પ્લસ i3, i3 i3 કેન્સલ, એટલે i બરાબર સરવાળે તો i1 પ્લસ i2, અહીંયા પણ i બરાબર સરવાળે તો i1 પ્લસ i2, જે પ્રવાહ i ના બે ભાગ પડ્યા તે પાછા આવી ગયા ફરીને. તો અહીંયા પણ કિલોમીટર આવર્તન બતાવે છે, આ સીટી પણ નથી લેવાનો, પણ આ એક આ બે અને મારી ફાઇનલ સ્થિતિ આ છે. એટલે પરીક્ષામાં આપણે આ જ દોરીએ છે. આ તો સમજવા માટે કે ગેલોનોમીટર માંથી પ્રવાહ જ્યાં સુધી પ્રવાહ પસાર થાય ત્યાં સુધીની સ્થિતિ સંતુલિત સ્થિતિ નથી. જેવી હવે ગેલોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય ક્યારે થશે? કે જ્યારે અહીંયા બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ સી બિંદુ પાસેના જેટલું હશે. When VB equal to VC, VB equal to VC, તો પછી ગેલોનોમીટર માંથી પ્રવાહ I બરાબર 0 થશે. એટલે I એટલે કયો પ્રવાહ? I3 જે હતો ને એ. ગેલોમીટર માંથી વહેતો પ્રવાહ I3 0 થશે. જેવો I3 0 થયો તો અહીંયા I3 0 મૂકી દો, અહીંયા I3 0 મૂકી દો તો આ જ I1 નો I1 પસાર થશે બિલકુલ, આ જ I2 નો I2 પસાર થશે બિલકુલ, અને પાછો બેસીને આમ આવી જશે ફરીને પાછો. ઓકે, લો ગેલોનોમીટર માંથી પ્રવાહ જ્યારે શૂન્ય થાય એટલે ચારે અવરોધોના મૂલ્યો એવા પ્રકારે ગોઠવવામાં આવે બરાબર. ચારે માં ખાસ એક વસ્તુ યાદ રાખજો, ચારે માં એક અજ્ઞાત છે ને ત્રણ અજ્ઞાત છે. ચારે અવરોધ ખરા પણ એમાં કેવા? ત્રણ જ્ઞાત અને એક અજ્ઞાત, એમાં જ્ઞાતનો જ ફેરફાર કરી શકશો. એવા પ્રમાણે ગોઠવવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય તો વિસ્ટોન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોવાનું કહેવાય બરાબર. વિસ્ટોન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોવાનું કહેવાય અને ગેલ્વેનોમીટરે તટસ્થ બિંદુ પ્રાપ્ત કર્યું છે તેમ કહેવાય. ગેલોનોમીટરે તટસ્થ બિંદુ પ્રાપ્ત કર્યું છે તેવું કહી શકાય. હવે આ સંતુલન સ્થિતિમાં મારી પાસે બે નેટવર્ક બનશે, એક અહીંયાનો અને એક અહીંયાનો બરાબર. એટલે હવે આપણે શું કરીશું? હવે સંતુલિત સ્થિતિ વખતે એ બી ડી એ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. હવે બીજો નિયમ તમે લગાડી દો લૂપ માટે તો એ થી બી જાઓ. હવે આ કશું ના જોતા આવે કારણ કે આ તો આપણે ચારે અવરોધની ગોઠવણી ચાલતી હતી ને તે દરમિયાન કિલોમીટર માંથી પ્રવાહ પસાર થતો હતો, પણ હવે એ ગોઠવણી એવી કરી કે આ બે પછીની ત્રીજી ગોઠવણી કે જેમાં આપણને ગેલોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય મળી ગયો. તો હવે એ બી ડી એ માટે કિર્ચોફ નો બીજો નિયમ લગાડતા તો અહીંયા એ થી બી ગયા પ્રવાહની જોડે ગયા એટલે માઇનસ આઈ વન આર વન થઈ ગયું. પછી બી થી ડી માં કશું જ નહીં, કોઈ કે ગેલોમીટર છે ને અવરોધ, પણ ગેલોનોમીટર છે પણ પ્રવાહ નથી ને. ઓકે, તો એ અવરોધ શું કામ? જવાબ પછી ડી થી એ, ડી થી એ ગયા એટલે પાછા આર થ્રી માંથી, એટલે એ પ્લસ પ્લસ આઈ ટુ ઇન્ટુ આર થ્રી બરાબર. આપેલા બંધ પરિપથમાં મુસાફરી કરી સિગ્મા આઈ આર કર્યું, યાદ કરો કિર્ચોફ નો બીજો નિયમ, સિગ્મા આઈ આર કર્યું, પણ સિગ્મા આઈ આર કર્યું પણ બંધ પરિપથમાં ક્યાંય વિદ્યુત કોષ નથી. આના લેતા તમે જે બંધ પરિપથ એ બી ડી એ લીધો, એ બી ડી એ એમાં ક્યાંય વિદ્યુત કોષ નથી એટલે ઇક્વલ ટુ જીરો. એટલે I1 R1 બરાબર I2 R3 સમીકરણ નંબર 1 ક્લિયર. ઓકે, પછી આ બીજો બંધ પરિપથ
BCDB બંધ પરિપથ એટલે કે લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા તો બી થી સી ગયા તો બી થી સી ગયા એટલે માઇનસ આઈ વન ઇન્ટુ આર ટુ માઇનસ આઈ વન ઇન્ટુ આર ટુ પ્લસ આઈ ટુ ઇન્ટુ આર ફોર પરથી ઇક્વલ ટુ કેટલા જીરો માટે આઈ વન આર ટુ આઈ ટુ આર ફોર લખાય કેમ અમે જીરો કારણ કે બી સી ડી બી બંધ પરિપથ છે એમાં કઈ વિદ્યુત કોષના દર્શન નથી દર્શન દુર્લભ છે કોષના દર્શન દુર્લભ છે એટલે અહીંયા પ્રવાહની દિશામાં ગયા એટલે માઇનસ આઈ વન ઇન્ટુ અવરોધ અહીંયા પ્રવાહની વિરુદ્ધ ગયા આઈ ટુ ઇન્ટુ આર ફોર બરાબર જીરો આ થઈ ગયું સમીકરણ તો પછી હવે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે બંનેનો ગુણોત્તર લેતા ચલો સમીકરણ એક અને સમીકરણ બે બંનેનો ગુણોત્તર લેતા ચલો એક અને બે નો ગુણોત્તર લો ચલો કેમ ગયા આર્યા આઈ વન આર વન ભાગ્યા આઈ વન આર ટુ પછી આઈ ટુ આર થ્રી ભાગ્યા આઈ ટુ આર ફોર એટલે આર વન અપોન આર ટુ બરાબર આર થ્રી બાય આર ફોર થાય ક્લિયર આને કહેવાય વિસ્ટન નેટવર્કનો સિદ્ધાંત વિસ્ટન નેટવર્કનો સિદ્ધાંત એટલે જ્યારે નેટવર્ક સંતુલન સ્થિતિમાં હોય ત્યારે અર્થાત જ્યારે નેટવર્કમાં જોડેલ ગેલોનોમીટરમાંથી વહેતો વીજ પ્રવાહ શૂન્ય હોય ત્યારે અર્થાત જ્યારે ગેલોનોમીટર તટસ્થ બિંદુ પ્રાપ્ત કરે ત્યારે નેટવર્કની કોઈ પણ બે આસપાસની બાજુમાં જોડેલા અવરોધનો ગુણોત્તર નેટવર્કની કોઈ પણ બે આસપાસની બાજુમાં જોડેલા અવરોધનો ગુણોત્તર તેની બાકીની બે આસપાસની બાજુમાં જોડેલા અવરોધના ગુણોત્તર જેટલો જ હોય છે આને કહેવાય છે વિસ્ટન નેટવર્કનો સિદ્ધાંત અથવા તો એમ કહેવાય વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત આ સિદ્ધાંતમાં તમે ગમે તેને અજ્ઞાત લઈ શકો ગમે તેને અજ્ઞાત એક અજ્ઞાત ને બાકીના ત્રણ જ્ઞાત એટલે આમાં તમારે એમ વિચારવું હોય કે આર વન જે છે એ અજ્ઞાત છે તો આર વન બરાબર આર ટુ ઇન્ટુ આર થ્રી અપોન આર ફોર અથવા કોઈ કે સાહેબ આર ટુ બરાબર તો આર ટુ બરાબર જોઈતા તો આર ટુ બરાબર કેટલા કે આર વન ઇન્ટુ આર ફોર બાય આર થ્રી એટલે ટૂંકમાં આ બધા કેવા જ્ઞાત અવરોધ અહીંયા પણ આ કેવા જ્ઞાત અવરોધ આ કેવો અજ્ઞાત અવરોધ ટૂંકમાં અજ્ઞાત અવરોધની ઝડપથી અને ચોકસાઈ પૂર્વકની માપણી કરતું આ સાધન છે અજ્ઞાત અવરોધની ઝડપથી અને ચોકસાઈ પૂર્વકની માપણી કરતું સાધન એટલે વિસ્ટોન બ્રિજ અને બ્રિજ એટલે કહીએ છીએ કે આમાં એક મીટરની તારની લંબાઈ હોય છે અને એની ઉપરથી જોકી કળ વડે પ્રાયોગિક રીતે આપણે એક છેડેથી બીજા છેડે જઈએ છીએ એટલે બ્રિજ નામ આપે છે અને વિસ્ટોન બ્રિજ પણ કહેવાય વિસ્ટોન પુલ પણ કહેવાય વિસ્ટોન સેતુ પણ કહેવાય વિસ્ટોન બ્રિજ વિસ્ટોન પુલ વિસ્ટોન સેતુ ટૂંકમાં બ્રિજના સમાનાર્થી શબ્દો બન્યા બ્રિજ એટલે પુલ સેતુ એ પણ આપણા રામાયણનો શબ્દ છે સેતુ એટલે પણ પુલ બરાબર એટલે આ રીતે આપણે એના અલગ અલગ નામ આપીએ છીએ આ આખો સિદ્ધાંત આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને હવે આપણે પ્રાયોગિક રીતે સાધન કેવી રીતે બન્યું એમાં હું આ આકૃતિ ભૂસી કાઢીશ આ આકૃતિ ભૂસી કાઢીશ અને આ લખાણ ભૂસી કાઢીશ અને આ આકૃતિ રાખી મૂકીને એની પ્રાયોગિક રીતની શું આપીશ તમને સમજૂતી આપી વિસ્ટોન બ્રિજની પ્રાયોગિક રીતનું વર્ણન કરો ત્યાં સુધી તમે આ સિદ્ધાંત જે લખ્યો છે બધો અને જે
કિર્ચોફનો નિયમ વાપરે છે, જ્યારે નજર મારી દો સ્ક્રીનશોટ લઈ લો. જો પ્રાયોગિક રીત આ કમ્પ્લીટ સંતુલિત નેટવર્ક છે આપણો, ચારે ચાર અવરોધની જરૂર પડશે આપણે, એમાં એક અજ્ઞાત રહેશે. આપણી પાસે જ્યાં એ બી સી ડી છે ને, એની જગ્યા પર આપણે શું લઈએ છે જોજો. આપણી પાસે ધાતુની એક પટ્ટી લઈશું આવી, ઊંધા એલ પ્રકારની. આ જે પટ્ટી છે આપણી, એમાં ટર્મિનલ જોડાણ અગ્ર કેટલા લઈશું? જોડાણ અગ્રમાં અહીંયા આગળ એક બે અને ત્રણ વાહકો ભેગા થાય છે, એટલે એક બે અને ત્રણ જોડાણ અગ્ર. બીજી ધાતુની પટ્ટી, આવું સાધન તમે લેબમાં જોવા મળશે. આ બીજી ધાતુની પટ્ટી, આ પટ્ટી આપણી કઈ એ છે, બીજી બી પટ્ટી લીધી આપણે, એમાં એટલે એક બે અને ત્રણ છે. તો ટર્મિનલ એક બે અને સી છે, એમાં ત્રણ છે. ફરી આની જેવી જ આ રીતના આ લાઈન માં કયો, આમાં ત્રણ ટર્મિનલ. પછી R3 ને R4 બંનેની જગ્યા પર, R3 ને R4 બંનેની જગ્યા પર એક સળંગ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર લંબાઈનો એક ધાતુનો તાર લેવામાં આવે છે. એટલે તાર એક જાતનો અવરોધ છે, એટલે આ R3 ને R4 ની કમ્બાઈન્ડ ગરજ સાથે, આ ટૂંકમાં ટોટલ R3 પ્લસ R4 કહેવાય, ટોટલ R3 પ્લસ R4 કહેવાય આખો અવરોધ. આની જગ્યા પર, આની જગ્યા પર આખું આમ કરીને આ ઓ, તો પછી એનો અર્થ એ થયો કે સાહેબ આ ડી બિંદુ એ તાર પર ગમે ત્યાં એડજસ્ટ કરીએ કાંઈ, આ તો એ તો કરવાનું છે આપણે. એટલે અહીંયા આગળ ડી બિંદુ ની ગરજ આ સાથે, તમે અહીંયા ડી બિંદુ બતાવી દો એટલે શું થાય ખબર છે કે આ ડી બિંદુ એ બી સી ડી, ડી બિંદુ એ પ્રયોગમાં જોકી કળ કહેવાય છે. જોકી કળ એટલે સ્પર્શક ચાવી, એ સ્પર્શક ચાવી આ તાર ઉપર ફરી શકતી હોય. આ તમારું નેટવર્ક બની ગયું, જો એ બી સી ડી, આ સી છે સોરી લખી નોંધો આપણે, એ બી સી ડી આની ગરજ આ છે અવરોધ, આ તો તાર છે. તો એકમ લંબાઈનો અવરોધ, એકમ લંબાઈનો અવરોધ જો સિગ્મા લેવામાં આવે, એકમ અવરોધ, એકમ લંબાઈનો અવરોધ જો સિગ્મા લેવામાં આવે, તો અહીંયા આગળ આ જે તાર છે એની લંબાઈ જે L1 છે અને આ તારની લંબાઈ જે L2 છે, પણ જો L1 ને L2 એવું ન કેવું હોય, L1 ને L2 એવું ન કેવું હોય, તો L2 બરાબર તમે શું કહી શકશો, 100 માઇનસ L1, આ L2 એટલે 100 માઇનસ L1 થઈ ગયું, A B C D L1. હવે આ જે છે L1 તારને સમતુલ્ય એવો અવરોધ બરાબર એ કેટલો છે આપણો, R3. તો R3 બરાબર L1 ઇન્ટુ સિગ્મા લખાય, અને અહીંયા L2 લંબાઈને અનુરૂપ R4 ઇક્વલ ટુ L2 ઇન્ટુ સિગ્મા લખાય. પછી A ને B ની વચ્ચે અવરોધ, એ ને બી ની વચ્ચે અવરોધ R1,
બી ને સી ની વચ્ચે બીજો અવરોધ એટલે આર ટુ, આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર ક્લિયર. પછી એ અને સી ની વચ્ચે બેટરી ગઈ, એ ને સી ની વચ્ચે, તો આ થશે એ, આ બેટરી થી. પણ અહીંયા આગળ ગેલોનોમીટર સંવેદનશીલ છે એટલે આપણે અહીંયા આગળ પ્રેક્ટિકલમાં રિયોસ્ટેટ વાપરીએ છીએ. રિયોસ્ટેટ એક એવું સાધન છે કે જેમાં એક છેડો નીચેનો બંધ, આ એક ખુલ્લો અને આ ફરતો, એટલે આને આરએચ કહેવાય રિયોસ્ટેટ. આ આરએચ એટલે રિયોસ્ટેટ. અને એ ક્યાં જોડાશે સીધું? રિયોસ્ટેટ સાદી કર બેટરી. અમે મજાકમાં કે પ્રેક્ટિકલમાં કે એને સી ની વચ્ચે અમે બકરી બાંધી દીધી, બકરી બકરી બાંધી દીધી, કઈ રીતે બકરી બેટરીનો બકીનો ક ને રિયોસ્ટેટ વરી બકરી બકરી બાંધી દીધી એને સી ની વચ્ચે. અને અહીંયા આગળ આ બી અને અહીંથી આમ ક્રોસ કરીને અહીંયા આગળ ગેરોમીટર, બી ને ડી ની વચ્ચે ગેરોમીટર, અને આ જે છે ને એ જોકી કળ છે. અહીંયા આગળ જોકી કળ સ્પર્શક ચાવી એ તાર પર ફરી શકે તેવી ગોઠવણ કરેલી છે. એટલે તમારે આ કમ્પ્લીટ પ્રાયોગિક આકૃતિ થઈ. પરીક્ષામાં પ્રેક્ટિકલમાં આ સર્કિટ તમારે દોરવાની આવે અને જોડવાની આવે. અને ટોટલી નેટવર્કના સિદ્ધાંત પરથી દોરેલી છે, જોડેલી છે, જોઈ લો બરાબર. આ ધાતુની પટ્ટી એ, ધાતુની પટ્ટી બી, ધાતુની પટ્ટી સી, જોકી કળ ડી, એ ને બી ની વચ્ચે આર વન, બી ને સી ની વચ્ચે આર ટુ, એ ને ડી ની વચ્ચે ફરતું છે એટલે આર થ્રી, જેમાં એલ વન ને એલ ટુ માં એલ વન લંબાઈ એવી રીતે બનાવવામાં આવે છે. કારણ કે આ જે ડી બિંદુ છે ને એ ગેલોમીટર માટે મેળવેલું તટસ્થ બિંદુ છે. આ તટસ્થ બિંદુ હોય ત્યારે ગેલોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. જયારે ગેલોમીટર નો કાંટો વચ્ચે બતાવે, ગેલોમીટર કાંટો વચ્ચે બતાવે, એ આ લંબાઈ લેવાની. આ લંબાઈ L1 લો તો એને અનુરૂપ અવરોધ L1 સિગ્મા કહેવાય બરાબર. આ અને આ પછી L2 કેવી લેવાય, એને અનુરૂપ L2 સિગ્મા કહેવાય બરાબર. એટલે આ રીતે આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ. જો અહીંયા આગળ લઘુ સંતુલિત વિસ્ટન બ્રિજ પરિપથ માટે, સંતુલિત વિસ્ટન બ્રિજ પરિપથ માટે તમને ખબર છે કે પાસ પાસેની બાજુમાં જોડેલા અવરોધનો ગુણોત્તર, તેની બાકીની બે પાસ પાસેની બાજુમાં જોડેલા અવરોધના ગુણોત્તર જેટલો હોય બરાબર. એટલે અહીંયા આગળ આર વન અપોન આર ટુ બરાબર લખવું હોય તો આર થ્રી ની જગ્યા પર લખાય છે એલ વન સિગ્મા, અને આ જગ્યા પર લખાય છે એલ ટુ સિગ્મા બરાબર. એટલે આર વન બાય આર ટુ બરાબર લખાય છે એલ વન બાય એલ ટુ બરાબર. આપણે કહીએ કે જો આર વન અજ્ઞાત હોય તો, જો આર વન અજ્ઞાત હોય તો કહે છે કે આર વન બરાબર આર ટુ ઇન્ટુ એલ વન બાય એલ ટુ, તો પછી અજ્ઞાત અવરોધ આર વન બરાબર આર ટુ ઇન્ટુ એલ વન અપોન 100 માઇનસ L1. લો આ તમારા વિસ્ટન બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધની માપણી તમે કરી શકો. પ્રેક્ટિકલી તમારે આ લંબાઈ પ્રયોગશાળામાં 40 થી 60 ની વચ્ચે લેવાની છે, 40 થી 60 ની વચ્ચે. કોઈ કે એ લાવવા માટે તો કે R2 તમારે એડજસ્ટ કરવાના, R2 એવા કાઢો કે જેથી આ D એ 40 થી 60 ની વચ્ચે, ડી એટલે L1 40 થી 60 ની વચ્ચે, કેમ કે એમાં પ્રેક્ટિકલી ત્રુટિ ઓછી આવે એટલે આ એનો જવાબ છે. ત્રુટિનું પ્રમાણ ઓછું આવે એટલે 40 થી 60 ની વચ્ચે લઈએ, અને એ 40 થી 60 ની વચ્ચે જે L1 આવે એમાંથી 100 માંથી L1 બાદ કરીને અહીંયા લખી નાખવાના, એટલે તમને મળી જાય આ ગુણોત્તર આખો બરાબર. અને એ 40 થી 60 ની વચ્ચે લાવવા માટે જે અવરોધ પેટીમાંથી કાઢ્યા છે અવરોધ,
એ અહીંયા લખી નાખો, પછી સાદરૂપ આપો એટલે તમને અજ્ઞાત અવરોધ મળી જાય. પ્રેક્ટિકલમાં શું છે કે અજ્ઞાત અવરોધને અહીંથી લઈને અહીંયા મૂકી દે, આ જ્ઞાતને અહીં મૂકીને પ્રયોગનો પુનરાવર્તન કરવામાં આવે તો પણ તમારો અજ્ઞાત અવરોધનો જવાબ એક સરખો જ આવવો જોઈએ, બરાબર. પછી આપણે એક અજ્ઞાતની જગ્યા પર બીજો અજ્ઞાત મૂકીને પણ પ્રેક્ટિકલ રિપીટ કરી શકાય છે. પછી બંને અજ્ઞાતને શ્રેણીમાં જોડીને શ્રેણી જોડાણનો નિયમ ચકાસી શકાય છે. બંને અજ્ઞાતને સમાંતરમાં જોડીને સમાંતર જોડાણનો નિયમ ચકાસી શકાય છે. ટૂંકમાં આ બ્રિજમાં ખાલી તમે અજ્ઞાત અવરોધની માપણી ઝડપથી અને ચોકસાઈપૂર્વક મેળવી શકો, પણ એક મર્યાદા છે, એક ખામી છે. કઈ? તો કે છે, લઘુ અવરોધના માપન માટે આ રીત ઉપયોગી નથી, કારણ કે આપણે જોડાણ અગ્રો જે છે એના અવરોધને ધ્યાનમાં લીધેલ નથી. એટલે ધારો કે સૂક્ષ્મ અવરોધનું માપન કરવું હોય તો સૂક્ષ્મ અવરોધના માપન માટે આ રીત બહુ ઉપયોગી નથી. બહુ ઉપયોગી એટલે બહુ ઉપયોગી નથી, બરાબર. હવે વિસ્ટોન નેટવર્ક, બરાબર. તો તમને એટલું કહી દઉં કે સંતુલિત, એટલે આ યાદ રાખવાનું, આપણું કામ પતી ગયું થિયરીનું. સંતુલિત વિસ્ટોન નેટવર્ક, આ સંતુલિત વિસ્ટોન નેટવર્ક, બી અને આ એ. હવે મારી પાસે આ આર વન છે, આર ટુ છે, આર થ્રી છે, આર ફોર છે, અને આ આર ફાઈવ છે, બરાબર. એટલે જો યાદ રાખો કે આવી આવી સર્કિટ તમને આપેલી છે, તો આમાં તમારે કહી દઉં કે જો ઉપયુક્ત પરિપથમાં તમને શું થાય ખબર છે, ઉપયુક્ત પરિપથમાં આર વન ભાગ્યા આર ટુ કરો, જે અવરોધ આપે ને, બરાબર આર થ્રી ભાગ્યા આર ફોર મળે ને, આ ભાગ્યા આ ભાગ્યા મળે, તો આર ફાઈવ માં વહેતો પ્રવાહ શૂન્ય થાય. આર ફાઈવ માં વહેતો પ્રવાહ શૂન્ય થાય, તો પછી માટે આર વન અને આર ટુ શ્રેણીમાં તથા આર થ્રી અને આર ફોર શ્રેણીમાં આવે. કેમ? કારણ કે પ્રવાહ આઈ વન નો આઈ વન રહ્યો, પ્રવાહ બદલાય નહીં, એટલે જોડાણ કેવું થઈ જાય, શ્રેણીઓ કહેવાય. અને સંયોજન સમાંતર જોડાણ બને, એ બંને શ્રેણીમાં પણ સંયોજન સમાંતર જોડાણ બને, તો માટે સમતુલ્ય અવરોધ શોધવાનું કે સમતુલ્ય અવરોધ એટલે આર ઇફેક્ટિવ, આર ઇફેક્ટિવ અથવા તો આર ઇક્વિવેલન્ટ કેટલો થાય, આ બંનેનો શ્રેણી, આ બંનેનો શ્રેણી, શ્રેણી જોડાણમાં આપણે શું કહીએ છીએ, સરવાળો કહીએ છીએ, એટલે આર વન પ્લસ આર ટુ ગુણ્યા આર થ્રી પ્લસ આર ફોર ભાગ્યા આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી પ્લસ આર ફોર, એટલે આને કહેવાય સંતુલિત નેટવર્ક, બરાબર. હવે એવું નથી કે તમને એ આવું જ જોડીને આવે, જ્યાં જ્યાં આવું આવે એટલે સમજી લેવાનું કે આ સંતુલિત નેટવર્ક છે. આ રેશિયો ચકાસવાના, રેશિયો. ચલો બીજું બતાવું,
આપણ નેટવર્ક જ કહેવાય, ભલે સંતુલિત છે એવું ના કહી શકાય, બરાબર? સંતુલિત છે એવું ના કહી શકાય, બરાબર? પણ સંતુલિત છે એવું મારું કેવડાવું હોય તો સપોઝ હું અહીંયા આગળ એક કામ કરું, અહીંયા આગળ 5 ઓહ્મ લઉં, 10 ઓહ્મ લઉં, પછી અહીંયા આગળ 6 ઓહ્મ લઉં, 12 ઓહ્મ લઉં અને 20 ઓહ્મ લઉં. જોઈ લો, આ સંતુલિત નેટવર્ક છે. કઈ રીતે? કે આ 6 અને આ 12, આ બંનેનો ગુણોત્તર ચેક કરો. બોલો, સંભળાયું ને? હા, 1/2 બરાબર. 6 ભાગ્યા 12, 1/2, એ જે 5 અને 10 એનો ગુણોત્તર ચેક કરો. આનો જ ગુણોત્તર ચેક કર્યો, સરખો આવ્યો? તો પછી આમાંથી વહેતો પ્રવાહ કેવો થયો? શૂન્ય થઈ ગયો. હવે એક ટાઈમ માટે આને ભૂલી જાઓ, વચ્ચે તો ભૂસી નાખો, પાછું દોરી જાઓ. એક ટાઈમ માટે આને ભૂલી જાઓ, એ ભૂલી ગયો, કેમ કે પ્રવાહ ના આવે. જોઈ લો, 12 અને 6 નું જોડાણ કેવું દેખાય, શ્રેણી થઈ ગયો, 5 અને 10 નું શ્રેણી થઈ ગયો. તો આનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ કેટલો થાય? બસ 12 ને 6 18, 10 ને 5 15, 18 વત્તા 15. આ જે જવાબ આવે ને એનો પાછું બતાવી દેજો. હા, આ તો તમને દેખાડવા માટે મેં એને હટાવ્યો. એટલે આને પણ સંતુલિત નેટવર્ક કહી શકાય. એટલે આગળ ઉપર ચિત્ર દોરેલું હોય, આવું ચિત્ર દોરેલું હોય, પણ ચેક કરવાનું ધીસ અપન ધીસ અને ધીસ અપન ધીસ સરખા હોય તો વચ્ચે માંથી પ્રવાહ શૂન્ય ના હોય, અને અવરોધ માંથી પ્રવાહ તો ના હોય, તો એ અવરોધ શું કામનો? આપણે નહીં કહેતા કેપેસિટરમાં, એવું કીધેલું સંતુલિત કેપેસિટરમાં, કે જો કેપેસિટરમાં વિદ્યુત ભાર ન હોય તો એ કેપેસિટર શું કામનું? કારણ કે વિદ્યુત ભાર એ તો કેપેસિટરનો આત્મા છે, આત્મા. જો આત્મા જ ના હોય તો આ દેહ શું કામનો? વાહ 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 વાહ, બરાબર. જો આ આત્મા જ ન હોય તો દેહ શું કામનો? એમ કે છે, અવરોધ અવરોધમાંથી જો પ્રવાહ ના પસાર કરે તો અવરોધ હોશિયારી કરે. જો પ્રવાહ વહેશે તો હું એનો વિરોધ કરીશ, એમ ને? વિરોધ તો જ કરીશ ને, વહેશે તો ને. પ્રવાહ જ નહીં વહેવા તો હોશિયારી આર ફાઈ ને, કે તારી પીપુડી વાગી જશે કસી, ત્યારે તારામાંથી પ્રવાહ જ નહીં વેવડાવવા દઉં ને. ઓ, તો કે પછી પ્રવાહ જ ના વહે તો પછી વિરોધ કોનો કરે, બરાબર? કોઈ એમ કે હું, તું જોજે મારા સોસાયટીમાં મારી આગળથી પસાર થઈશ ને, હું તને ચીડવીશ, એમ? હા હા, ચીડવીશ, પસાર જ નહીં થઉં ને. હોશિયારી પ્રસાર થઈશ તો તું મને ચીડવીશ ને, હું પસાર જ નહીં થઉં. શું કામ ચીડવીશ? તો તારું ચીડવવાનું જે તારી રેઝિસ્ટિવ છે ને, કશું નહીં ચાલે. ઓકે, આવું છે. જો આનું મેં સાદુરૂપ આપ્યું નથી, આ સાદુરૂપ તમારી રીતે આપી દેજો, જે બી આવે એટલા ઓમ. આ તો જસ્ટ સમજવા માટે, બરાબર. આ તમારા પાસે છોડ્યું. હવે બીજું પણ મારી પાસે છે, એને પણ નેટવર્ક જેવું જ કહેવાય. કેવું બતાવો? એટલે તમારે જો આના નામકરણ આપવા હોય ને, તો નામકરણ આ રીતે, ધારો કે એ ને બી કીધા ને, તો આ જ નેટવર્કને એ બી સી ડી બનાવો તો બનાવી શકાય? એમાં તો મેં એ બીજ કીધા છે, જવા તો નથી કરવું, કન્ફ્યુઝન થશે. એક, બે, ત્રણ,
चार पांच। चलो मैं पेलू समझाई दो, कन्फ्यूजन करता तमे छे ने વધારે પરફેક્શન રહે છે। હું આના નામ આપણા નેટવર્ક જેવા જ રાખું, એ બી સી ડી બરાબર, એ બી સી ડી આપણે રાખો, એ સી બરાબર, આ બી આ ડી, એ રીતે નામ રાખે જો, જે એ બી સી ડી હતા, એ બી સી ડી એવી રીતે, એ બી સી ડી ઉપરી પરિવર્તમાં વહેતો પ્રવાહ સંયોજન બધું પતી ગયું, એ બધું એઝ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ આપણે જોઈ લો, બીડીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય, બીડીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય, અહીંયા બીડી કયું બનશે એ જોઈ લઈએ, આ બી ડી, આ એ સી, એ અને સી બેટરી બની ગઈ બરાબર। અહીંયા આગળ ચકાસવાના કયા છે તમે જોઈ લો, અહીંયા આગળ આજ વસ્તુ જે છે એ જ બતાવજો, 20 ઓમ, આ 20 ઓમ છે બરાબર, પછી એ ને બી ની વચ્ચે કયા છે 6 ઓમ, એટલે આને 6 ઓમ બતાવો, આ કેટલા ઓમ છે 12 ઓમ, કોની વચ્ચે બી અને સી ની વચ્ચે, બી ને સી ની વચ્ચે, આ રે બી ને સી ની 12 ઓમ, પછી એ ને ડી ની વચ્ચે 5 ઓમ, એ ને ડી ક્યાં ગયા, આ એ ને ડી, એ ને ડી ની વચ્ચે 5 ઓમ, અને આ સી ને ડી ની વચ્ચે, સી ને ડી ની વચ્ચે 10 ઓમ, ચલો એટલે આ આવી રીતે દોર્યો હોય, અહીંયા તમારે ચેક કયા કરવાના, આ આ બે ચેક કરવાના, આ બે નો ગુણોત્તર 6 ભાગ્યા 12 બરાબર 1 ભાગ્યા 2, અને અહીંયા આગળ આ 5 અને આ 10 નો ગુણોત્તર ચકાસવાનો, અહીંયા આગળ 5 ભાગ્યા 10 એટલે કે 1 ભાગ્યા 2, તો માની લેવાનું કે આમાંથી વહેતો પ્રવાહ, આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય, તો આને ચેક કરવું હોય તો અહીંયા આગળ થોડુંક ભૂસું જોજો, એ થી ભૂસી કાઢું, એ થી ભૂસી કાઢું, ચલો પછી હું દોડી દઉં છું, જોઈ લો 5 અને 10 શ્રેણીમાં થઈ ગયા, જોઈ લો 5 10 શ્રેણી થઈ ગયા, 6 અને 12 શ્રેણીમાં થઈ ગયા, જોયું, એટલે આ પછી શોભાનો ગાંઠિયો થઈ ગયો। મેં જુદા જુદા નેટવર્કની ચિત્ર દોરીને બતાવ્યા છે તમને બરાબર, એટલે તમને ક્યાંય બી સર્કિટમાં સમતુલ્ય અવરોધ શોધવામાં જો વિસ્ટોન બ્રિજ બની જતો હોય ને તો તમારે આ જ રીતે કરવાનું, એ ઓટોમેટિકલી એ અવરોધ નીકળી જ જશે, રાજી ખુશીથી તમારી વચ્ચેથી રજા રહેશે, જોઈ લો બરાબર। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પોટેન્શિયોમીટર, એની સમજૂતી, એની મદદથી ઈએમએફ શોધવાનું, અને પોટેન્શિયોમીટરની મદદથી અજ્ઞાત કોષનો આંતરિક અવરોધ મેળવવો અને અજ્ઞાત કોષના ઈએમએફ સરખાવવાના, એ બધું નેક્સ્ટ લેક્ચરમાં।